મે મિત્રો મજામાં મિત્રો, તમે કન્ડક્ટરની પરીક્ષાના ફોર્મ્સ ભરાઈ રહ્યા છે, એમાં કન્ડક્ટરના અગાઉ જે પેપર લેવાયેલા એમાંથી મતલબ 2017 ઓગસ્ટની અંદર, તો એના પ્રશ્નો આપણે જરા જોઈએ કે કેવી રીતે પૂછાયેલા. તો કેટલા સિમ્પલ છે તમને આઈડિયા આવશે. જેમ કે પી અને ક્યુની માસિક આવક રૂપિયા 5,050, ક્યુ અને આર ની સરેરાશ માસિક આવક રૂપિયા 6,250, અને પી અને આર ની માસિક આવક રૂપિયા 5,200 છે. તો પી ની માસિક આવક તમારે શોધવાની છે. મિત્રો, તમને ખબર છે કે દાખલા તરીકે હું એમ કહું કે 4 અને 6 એની સરેરાશ કેટલી, એટલે તમે શું કરતા હતા, તો 4 વત્તા 6 કરતા હતા, કેટલા આવ્યા, 10 ભાગ્યા 2, આવું કરતા હતા કે નહીં. હવે તમને ખબર છે કે આની સરેરાશ કેટલી, 5. હું તમને જયારે એમ કહું કે આની અને આની સરેરાશ 5 છે, એનો અર્થ કે તમે આને જો 5 ને 2 વડે ગુણશો તો એનો સરવાળો છે એ તમને મળી જાય. એમ આપણે પી અને ક્યુ એની માસિક આવક 5,050 છે, તો એનો અર્થ કે પી વત્તા ક્યુ છેદમાં 2 બરાબર 5,050 છે. તો આ બગડો આ બાજુ ગુણાશે, એટલે કે પી વત્તા ક્યુ સરવાળો કેટલો આવતો હશે, તો આના ડબલ, બરાબર 2 વડે ગુણીએ તો 50 દુ 100 અને 10,100. ઇઝ ઇટ ઓકે? એટલે પી અને ક્યુ નો સરવાળો તમને 10,100 થાય છે, એવી માહિતી પણ અહીંયા રહેલી છે. હવે જો ક્યુ અને આર, તો એ જ રીતે ક્યુ અને આર નું છેદમાં 2 બરાબર આટલા, તો હવે સીધા 2 જ વડે ગુણાકાર કરી તો શું આવશે, 5 દુ 10, 2 દુ 4 ને 1, 5, 6 દુ 12, એટલે કે ક્યુ અને આર નો સરવાળો 12,500 હશે. એ જ રીતે પી અને આર, ચાલો હવે તમને આવડી ગયું છે, 5,000 ના ડબલ 10,200 ના 400, એટલે 10,400. જો હું બધાનો સરવાળો કરું તો પી વત્તા પી વત્તા ક્યુ વત્તા ક્યુ વત્તા આર વત્તા આર આટલું થાય. એનો અર્થ હું 2 ગુણ્યા પી વત્તા ક્યુ વત્તા આર, એટલે કે પી ક્યુ ને આર ના સરવાળો ડબલ વાર, હે, કારણ કે બંને વાર આવે છે. અને આ બાજુ શું થશે, તો 5 ને 6 ને 4 10 33,000. એનો અર્થ કે હું જો 2 ને આ બાજુ લઈ જાઉં તો પી વત્તા ક્યુ વત્તા આર તમને મળશે 33,000 છેદમાં 2, એટલે મોટે કરી તો 16,500. મિત્રો, બસ દાખલો પતી ગયો છે. કારણ શું, જો તમારે પી ની કિંમત શોધવી હોય તો ક્યુ ને વત્તા આર ની કિંમત ક્યાંક તો કંઈક આપી જશે, આર આપી છે. કેટલી છે, તો 12,500. તો તમે આમ લખી શકો, પી વત્તા ક્યુ વત્તા આર, એટલે કે 12,500 બરાબર કેટલા છે, 16,500. અને આ બાજુ લઈ જાઓ એટલે બાદ બાકી થશે, 16,500 માંથી 12,500 જશે, 500 500 તો વહે જ ગયા છે, 16 માંથી 12. તમે તરત કહેશો કે સર એનો જવાબ આવશે 4,000. તો એવો જવાબ છે, જરૂર છે. તો મિત્રો, સાવ સિમ્પલ છે અને ઝડપથી તમે કરી શકશો, માત્ર કેલ્ક્યુલેશન પર આધારિત છે. તો આ કન્ડક્ટરમાં પૂછાયેલો હતો. જોઈએ નેક્સ્ટ. ને મિત્રો, અહીં તમને એવું પૂછવામાં આવ્યું છે કે એક વ્યક્તિ 5 મિનિટમાં 600 મીટર લાંબી ગલી પાર કરે છે, કલાક દીઠ કિલોમીટરમાં તેની ઝડપ શું છે? મિત્રો, જ્યારે તમને ખબર છે સમય, ઝડપ, અંતર, ત્યારે આપણે એક જ વસ્તુ જાણી જઈશું, એસટીમાં બેસી દ્વારકા જવાનું વચ્ચે શું આવશે, ફૂલ. મિત્રો, સાવ સિમ્પલ, એસટી બરાબર ડી, એટલે એસ એટલે તમને ખબર છે શું કહેશું, સ્પીડ, જેને આપણે ગુજરાતીમાં શું કહેશું, ઝડપ. ટી એટલે ટાઈમ, જેને ગુજરાતીમાં શું કહેશું, સમય. ડી એટલે ડિસ્ટન્સ, જેને ગુજરાતીમાં શું કહેશું, અંતર. તો મિત્રો, જો તમારે સ્પીડ જોતી હોય તો તમે ટી ને બાજુ લઈ જાઓ, ડી ના છેદમાં ટી, તો બસ આ જવાબ. પણ મિત્રો, એમ કે છે કે ડિસ્ટન્સ કેટલું છે, તો કે 600 મીટર છે. પછી ટી એટલે ટાઈમ કેટલો છે, 5 મિનિટ છે. હવે એને શું કરવું છે ખબર છે, એને એ જોઈએ છે કે અહીંયા એને મીટર નથી જોતું, એને શું જોઈએ છે, અહીંયા કિલોમીટર જોઈએ છે, બરાબર, અને અહીંયા મિનિટ નથી જોતું, એને કલાક જોઈએ છે. તો મિત્રો, સાવ સહેલું, તમને ખબર છે કે કિલોમીટરમાં ફેરવો છે એટલે આપણે 1,000 વડે ભાગ નાખશું, કારણ કે 1 કિલોમીટરના મીટર કેટલા છે, 1,000. એ જ રીતે કલાકમાં જોઈએ છે તો મિનિટને આપણે કલાકમાં ફેરવી નાખો, તો કેટલા વડે ભાગી નાખશું, ખબર છે 1 કલાકની મિનિટ કેટલી છે, 60. બસ આ દાખલો પૂરો. ઘણા લોકો અહીં ગોટે ચડે છે કે ભાઈ સર આવું હોય ત્યારે કરું શું. સિમ્પલ, તમે એમ વિચારો કે આ ભાગાકાર છે કે નહીં. તો બસ પહેલાં તો સાદું લખો જામનું, શું કે ભાઈ 600 છેદમાં 1,000 ભાગ્યા. હવે જે ભાગ્યા છે એને તમે ગુણાકાર કરી શકો છો, પણ ભાગ્યાને તમે ગુણાકાર કરો ત્યારે આ જે પદ છે એ ઉલટાવી નખાય, એટલે 5 ના છેદમાં 60 છે, એની જગ્યાએ શું કરી નાખવાનું, 60 ના છેદમાં 5,
દાખલો પૂરો જોજો, એક બે ત્રણ મીંડા, એક બે ત્રણ મીંડા, શું આવ્યું? છાંયે છાંયે છત્રીસ ના છેદમાં પાંચ. પોઈન્ટ મૂકવા હોય તો એક બીજી રીત પણ છે કે અહીંયા નીચે બે વડે ગુણ નાખો, પાંચ દુ દસ જે જોઈએ છીએ આપણે પોઈન્ટ મૂકવા માટે, પણ અહીંયા બે ગુણો છો એટલે અહીંયા ગુણ છત્રીસ દુ બાઉતેર, તો એનો અર્થ કે તમે સાત પોઈન્ટ બે ડાયરેક્ટ મળી જાય છે, અને એવું ક્યાંક છે જરૂર છે. છે ને સિમ્પલ મિત્રો, એક જ વસ્તુ યાદ રાખો કે ડિસ્ટન્સ, સ્પીડ, ટાઈમ, ત્યારે એક જ વાત, એસટીમાં બેસી અને દ્વારકા જવાનું, વચ્ચે શું હશે? પુલ. ઇઝ ઇટ ઓકે? જોઈએ નેક્સ્ટ. અહીં તમને ફળને આધારે ટકાવારીનો એક આ સમ પૂછ્યો છે કે ફળના વેપારી પાસે કેટલાક સફરજન હતા. ઓકે, હવે શું આધારો કે આમાં સફરજન પડ્યા છે, તેમાંથી 40% સફરજન વેચી નાખે છે, એટલે કે ધારો કે આટલો પર્સન્ટમાં એને વેચી નાખ્યા 40%, તો હજુ પણ એના આગળ એટલે કે આ જે ભાગ પડ્યા છે એમાં 420 સફરજન છે. મિત્રો જો આ 40% હોય તો આ કેટલા ટકા હોય? 60%, એટલે કે 60% એ 420 તમને આપ્યું છે. 60% એ 420 સફરજન છે. તો અસલમાં એટલે કે ટોટલ કેટલા સફરજન હતા? તો 60 ને 40 100, એ કેટલા? ફરીથી 60% હોવું એટલે 420 સફરજન હોવા, તો 100% હોવું એટલે શું? આવું પૂછ્યું છે. માત્ર 83 થી તમને ખબર છે આ 420 એમને મૂકવાના, પછી ગુણાકારની સાઇન કરવાની અને આને ઉલટાવી નાખવાના. જોજે આ ગયું, તો હવે 6 7 જોજે 70 × 10, તમે તરત કહેશો 700, એવું છે જરૂર છે. તો મિત્રો આટલું સિમ્પલ કન્ડક્ટરમાં પૂછાયેલું હતું. બસ આવા પેપરની અંદર ગોલ એવો રાખવાનો કે બધું આવડવું જોઈએ, હે ને, અને 100 માંથી 100 નો ટાર્ગેટ રાખશો. તો મિત્રો એકદમ ઝડપથી એક પણ પ્રશ્ન રહી ન જાય એ રીતે જરૂરથી ગણજો. રેલવેની પણ એક્ઝામની અંદર આટલા સરળ પ્રશ્નો હશે, કારણ કે ડી ગ્રુપના છે, એના ફોર્મ હજુ ન ભરાયું તો ભરી દેજો, કારણ કે એ સુવર્ણ તક છે, એકદમ જેને કહેવાય કે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે મિત્રો, અને આટલી બધી જગ્યાઓ છે, જરૂરથી ભરી દેજો. ગુજરાતી ભાષાની અંદર એ પેપર છે તો એ ખાસ ભરી દેજો. તો મિત્રો મજા આવી, તમારી કોમેન્ટ્સ મને મળતી રહે છે, અને બસ આ રીતે તમારું લાઇક કરવું, કોમેન્ટ્સ લખવી અને મિત્રોને શેર કરવું એ જરૂરથી ચાલુ રાખજો. નવા વિષયો સાથે, નવી નવી વાત સાથે, અગાઉના ઉદાહરણ સાથે, બસ કંઈક ને કંઈક રોજે રોજ શીખતા જ રહેશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ.